ગુજરાતમાં અનેક સરકારી સંપત્તિ પર વકફે દાવો ઠોક્યો છે. સરકારે વકફની અનેક સંપત્તિઓ સામે વાંધો ઉઠાવ્યો છે. 2015માં સુરત મનપાની ઓફિસ પર વકફ સંપત્તિ હોવાનો દાવો કોઈ પણ પુરાવા વગર સુરત મનપા કચેરી પર વકફનો દાવો કરાયો. દાહોદમાં જંગલ ખાતાની જમીન પર વકફની જમીન હોવાનો પણ દાવો કરાયો છે. દાહોદમાં ગેરકાયદે દરગાહ બનાવી વકફની જમીનનો દાવો કરાયો. મહેસાણામાં બીકે સિનેમાની જગ્યા પર વકફની જમીન હોવાનો દાવો વકફ ટ્રિબ્યુનલમાં દાવો ઠોક્યો કે આ જમીન વકફ બોર્ડની છે. વડોદરાના પાદરામાં એક ખેડૂતની જમીન પર વકફે દાવો કર્યો. કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર વકફની જમીનનો દાવો કર્યો. ખેડૂત પટેલ નાનજીભાઈની જમીન પર વકફની હોવાનો દાવો કરાયો. તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક સરકારી સંપત્તિ પર વકફે દાવો ઠૂક્યો છે. જી હા, 2015માં સુરત મનપાની ઓફિસ પર વકફ સંપત્તિ હોવાનો દાવો કરાયો. કોઈ પણ પુરાવા વગર સુરત મનપા કચેરી પર વકફનો દાવો કરવામાં આવ્યો. તો આ સાથે જ દાહોદમાં જંગલ ખાતાની જમીન પર વકફની જમીન હોવાનો દાવો કરાયો. દાહોદમાં ગેરકાયદે દરગાહ બનાવી વકફની જમીનનો દાવો કરાયો. મહેસાણામાં બીકે સિનેમાની જગ્યા પર વકફની જમીન હોવાનો દાવો કરાયો. તો વકફ ટ્રિબ્યુનલમાં દાવો ઠોકવામાં આવ્યો છે. આ જમીન વકફ બોર્ડની છે. વડોદરાના પાદરામાં પણ એક ખેડૂતની જમીન પર વકફે દાવો કર્યો છે. કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર વકફની જમીન હોવાનો દાવો કર્યો. ખેડૂત પટેલ નાનજીભાઈની જમીન પર વકફની જમીન હોવાનો દાવો કર્યો છે. તો જાય તરફ જેપીસી અમદાવાદમાં છે અને વકફ બોર્ડની જેપીસી ગુજરાતમાં છે અને આજે ગુજરાત સરકાર દ્વારા વકફ બોર્ડને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને તેને લઈને એઆઈએમઆઈએમના વડા અઝદુદ્દીન ઓવેસી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ સામસામે આવી ગયા અને ત્યારબાદ કોંગ્રેસ તરફથી પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ ઘણી બધી સરકારી સંપત્તિ પર પણ વકફે દાવો ઠોક્યો છે. સરકારે વકફની અનેક સંપત્તિઓ સામે વાંધો ઉઠાવ્યો છે. તો નાગરિકના હિતને ધ્યાનમાં રાખીને સરકારે રજૂઆત કરી. 2015માં સુરત મનપાની ઓફિસ પર પણ દાવો ઠોકવામાં આવ્યો હતો. તો કોઈ પણ પુરાવા વગર સુરત મનપા કચેરી પર વકફનો દાવો છે. એક તરફ કોંગ્રેસ દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એઆઈએમઆઈએમના જે વડા છે તેમણે પણ વિરોધ ઉઠાવ્યો. તો સાથે જ મુસ્લિમ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વકફ સંશોધન બિલ પર હોબાળો કેમ અને કોંગ્રેસે સરકારના પ્રેઝન્ટેશન સામે કેમ વાંધો ઉઠાવ્યો તે પણ અનેક સવાલ ઉઠ્યા છે. હર્ષ સંઘે વકફ બોર્ડ સમક્ષ સરકારનો પક્ષ મૂક્યો. તો વકફ બોર્ડને લઈને હવે સતત વિવાદ